ॐ उदार हृदयाय नमः। जेनरस, लार्ज हार्टेड, उदार हृदय। हृदय थी अत्यंत उदार हता। उदार हता सेमा बद्दीज रीते। कोई ने कोई पण प्रकार नी मदद जोईती होय, इवन चिन्मय मिशन मां ज नहीं, बाहरनी संस्थाओं ने पण मदद जोईती होय, तरत ज तैयार मदद करवा माटे। कोई पण रीते उदारता। એટલે આજે જે ઈશ્વર હોય, જે શાસક હોય, તો ઘણીવાર પછી એ સરમુખત્યાર થઈ જાય, એટલે ડિક્ટેટર થઈ જાય, પણ આ ઉદાર હૃદય એટલે કે ઉદારતા હતી એમનામાં, કે બધાને સ્વીકારવાની ઉદારતા હતી। એવું કહેવાય છે કે આ આયમ નિજફ પરો વેતી ગણના લઘુ ચેતસામ, કે જેમના મન સંકુચિત છે તો એ લોકો આ મારું છે, આ તારું છે, ને આ પારકું છે, ને આપણું છે, આ બધી વાતો, આ રીતે વિચારવા વાળા બધા લઘુ ચેતસામ, કે સંકુચિત બુદ્ધિ વાળા છે। ઉદાર ચરિતા નામ તું, પણ જે ઉદાર છે એ લોકોને વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એ કુટુંબ છે। અનિકેતાય નમઃ, એટલે આખી દુનિયા બધા જ મારા કુટુંબી છે, બધા મારા જ છે। તો કોઈ પણ આવે એમની પાસે જ્ઞાન માટે આવ્યા છો, ઉપલબ્ધ છે। ઘણા લોકો તો એટલે હદ સુધી આવ્યા, અમુક જે મુસલમાનો હતા, ખ્રિસ્તી હતા, બધા આવ્યા ને ગુરુદેવને કહ્યું અમારે કન્વર્ટ થવું છે, અમને હિન્દુ બનાવી દો। તો ગુરુદેવે કીધું કે હું કઈ કન્વર્ઝનમાં નથી માનતો, તમારે હિન્દુ બનવું હોય તો એક રીત છે, ઇફ યુ આર અ મુસ્લિમ બી અ બેટર મુસ્લિમ યુ વિલ બીકમ અ હિન્દુ, ઇફ યુ આર અ ક્રિશ્ચિયન બી અ બેટર ક્રિશ્ચિયન યુ વિલ બી અ હિન્દુ। એ છે કે હિન્દુ જે સનાતન ધર્મ છે એમાં કોઈ કન્વર્ઝનની વાત નથી, કારણ કે સનાતન ધર્મ તો બધાના માટે છે, પણ તમે જે માર્ગ અપનાવો છો એમાં સારી રીતે એ સાધના કરો અને માર્ગ પર ચાલો તો તમે હિન્દુ થઈ જ ગયા ઓટોમેટિકલી। ઉદાર હૃદય, અને એટલે હદ સુધી કે કોઈ આજે કોઈ જ્ઞાન મેળવીને પછી એ ચાલ્યા જાય તો એમણે કહ્યું કઈ વાંધો નહીં, આ સાંદિપની સાધનાલય જે છે એમાં બધાને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે, કોઈ ચાર્જ નથી, અને જ્યારે ભણી લે 2 વર્ષ સુધી વેદાંત કોર્સ કરી લે પછી કોઈ એવો બોન્ડ નથી કે તમારે આટલા વર્ષ કામ કરવાનું ને એવું બધું, કશું જ નહીં, પછી કોઈને જતા રહેવું છે, ગુરુદેવને કોઈએ પૂછ્યું સ્વામીજી આ તમે આ સંદીપની સાધનાલયમાં આવી રીતે તમે ચલાવો છો, કોઈ પૈસા લેતા નથી, જે કોઈ સ્પોન્સર કરી દે વાત અલગ છે, ક્યાંકથી કંઈ ડોનેશન આવી જાય ઠીક છે, પણ કોઈ આ નિઃશુલ્ક રીતે ભણાવો છો ને પછી લોકો ચાલ્યા જાય છે તો આમ ફાઇનાન્શિયલી જોવા જઈએ તો લોસમાં જાય છે, અને ચલો ફાઇનાન્શિયલી પણ ના જોઈએ પણ આ લોકો બધા સંસ્થા માટે કામ કરતા હોય તો પણ ચાલે, આ લોકો પણ સંસ્થા માટે પણ કામ નથી કરતા ચાલ્યા જાય છે તો શું કરીએ। તો ગુરુદેવે કીધું આફ્ટર 2 યર્સ ઓફ વેદાંત વેર એવર દે ગો વોટ એવર દે સ્પીક ઇટ વિલ બી ઓનલી વેદાંત, કે જ્યાં પણ જાય જે પણ કે જે પણ જેના વિશે પણ બોલે એ વેદાંત જ હશે, એટલે એ મારું જ કામ કરે છે। આ ઉદાર હૃદય, કે સંકુચિતતા નથી। આ મહાન શબ્દ માટે શંકરાચાર્યજી એ મહાન શબ્દ સમજાવતા શાસ્ત્રોના ભાષ્યોમાં અનેક જગ્યાએ કહે છે કે મહાન શબ્દ એટલે શું, તો શંકરાચાર્યજી કહે છે અક્ષુદ્ર બુદ્ધિ, એટલે જેની બુદ્ધિ સંકુચિત નથી, વિશાળ છે, એ મહાન છે। આ ઉદારતા
એ મહાનતા છે કે બધાના માટે સ્થાન છે તો બધાનું સ્વાગત કરતા. અને કોઈ નાનું બાળક હોય એ એમને લેટર લખે, સ્વામીજી ટુડે ઇઝ માય બર્થડે, આઈ નીડ યોર બ્લેસિંગ્સ. તો સ્વામી ગુરુદેવ એને પણ, એ નાના બાળકને પણ લેટર લખીને જવાબ આપતા. તો આટલે આટલી ઉદારતા, એવું કે નાના ના તો મારે આ વિશ્વભરની આટલી બધી કેન્દ્રો મારે ચલાવવાના છે ને આ સંસ્થા ચલાવવાની છે ને આ નાના બાળક માટે મારી પાસે ટાઈમ નથી, એવું નહીં. ઉદાહર હૃદય, જે પણ આપી શકાય, જેટલું આપી શકાય ઉપલબ્ધ છે. અને બધાને કહેતા ગુરુદેવ કે મારો કોઈ કન્ડિશન નથી, ગ્રો એટ યોર ઓન પેસ. કે બધા પોતપોતાની રીતે જ આગળ વધશે, એટલે કહે છે કે તમે પોતપોતાની રીતે આગળ વધો, કે મારો કોઈ કન્ડિશન નથી. આ ઉદારતા, આ ઉદાર હૃદય.